गुड मॉर्निंग फ्रेंड्स, आज अपने धोरण 9 विषय गणित एमां प्रकरण नंबर 1 एमां लेक्चर 2 मां आज आ रीत शीखीशुं के नीचेनी संख्याओने दशांश स्वरूपमां लखो अने ते केवा प्रकारनी दशांश अभिव्यक्ति छे ते जणावानुं छे। तो मित्रो, आपणे जाणीए छे अंश मां 36 छे, छेदमां 100 छे। छेदमां ज्यारे 10, 100, 1000 एवी संख्या होय तो 100 માં 2 શૂન્ય છે એટલે આપણે સીધા જ 2 દશાંશ 2 અંક પછી પોઈન્ટ મૂકી દીધો। 100 માં કેટલી શૂન્ય છે? 2, એટલે 36 લખી અને 100 માં 2 શૂન્ય હોવાથી 1 અને 2 અંક પછી પોઈન્ટ મૂકી અને શૂન્ય મૂકી દેવાનું। એટલે આવી સંખ્યા આજે 0.36 જવાબ મળ્યો એટલે એને કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ। હવે બીજો એક દાખલો જોઈએ, એમાં 1/11। तो 1/11 એટલે કે 1 ને આપણે 11 વડે ભાગાકાર કરવો પડશે। તો 1 ને 11 વડે ભાગાકાર કરીએ તો મિત્રો, તમે જાણો છો 1 છે, 1 અંક છે, જ્યારે 11 માં 2 અંક છે એટલે ભાગ ન ચાલાની આવશે 0। એ પોઈન્ટ મૂકી 0 મૂકો તો હવે થશે 10, એટલે 11 કરતા 10 હજુ પણ નાના છે એટલે ભાગ ન ચાલાની 0। પછી ફરી 0 મૂકીએ તો 100 થશે, તો 11 9 99, 100 માંથી 99 બાદ થાય એટલે કેટલા વધે? 1। ફરી 1 અહીંયા તમે ધ્યાનથી જુઓ મિત્રો, શેષનું પુનરાવર્તન થઈ ગયું। અહીંયા જે 1 હતો એ જ અહીંયા 1 આવી ગયું એટલે કે આ 1 એ શેષનું પુનરાવર્તન થયું કહેવાય। 1 ને 11 વડે ભાગ્યો એટલે 1 અહીંયા હતો, અહીંયા પણ શેષ તરીકે 1 મળે છે એટલે શેષનું પુનરાવર્તન થાય છે। એટલે શેષનું પુનરાવર્તન થાય છે એટલે શેષનું પુનરાવર્તન થાય એટલે આપણે એનો આન્સર લખી શકીએ 1/11=0.0909 એમ અનંત સુધી આવશે। આ 0909 એમ અનંત સુધી આવતું હોવાથી એને કહેવાય 0.09/12। અહીંયા શૂન્ય અને નવ એનું પુનરાવર્તન થાય છે એટલે આને કહેવાય અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ। તો લખવાનું કે છે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે, અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે એવું કહેવાય। મિત્રો, ખાસ ધ્યાન રાખજો, 1 ને 11 વડે ભાગાકાર કર્યો તો આપણને શેષ 1 મળી અને આ 1 શેષનું પુનરાવર્તન થાય છે એટલે જ્યારે પણ શેષનું પુનરાવર્તન થાય ત્યારે આ રીતે 0.09, આ 0 અને 9 એની બંનેની ઉપર આ રીતે લીટી કરવામાં આવે છે જેને આપણે 12 બોલીએ છીએ એટલે 0.0912 એટલે આ કહેવાય અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ। હવે ત્રીજો દાખલો જોઈએ મિત્રો, દાખલા નંબર 3। 4 પૂર્ણાંક 1/8 અને મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો 8 એમ 9 રહેશે, 4 8 6 32 માં 1 ઉમેરો એટલે 33। 33 નો ભાગાકાર 8 સાથે કરીએ તો 33/8 તો 8 6 32 1 શેષ વધે, પોઈન્ટ મૂકીએ, શૂન ઉતારો 10, 8 એક 8 શેષ વધશે 2, ફરી શૂન મૂકો તો 20, તો 8 2 16, તો કેટલા વધશે? 4, ઉપર શૂન મૂકતા જાઓ, શૂન નીચે ઉતારો 40, તો 8 5 40, તો કેટલા આવી ગયા? શેષ આવી ગયા 0। એટલે જ્યારે પણ મિત્રો શેષ 0 આવી જાય ત્યારે એને કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ। એટલે માટે લખીશું કે 4.1/4.125 જે શાંત દશાંશ અભિવ્યક્તિ છે, જે શાંત દશાંશ અભિવ્યક્તિ છે। મિત્રો, આ નોંધી લઈશું, આ ત્રણેય દાખલા આપણે ચોપડી નોટબુકમાં નોંધી લઈશું।
હવે ચોથો દાખલો જોઈએ. દાખલા નંબર 4. ત્રણ ભાગ્યા 13. હવે અહીંયા આગળ 3 ને 13 વડે ભાગાકાર કરીએ. 3 ભાગ્યા 13 તો 3 13 કરતા નાના છે એટલે ભાગનો ચાલની શૂન્ય આવશે. પછી પોઈન્ટ મૂકીએ તો 13 2 26 તો કેટલા વધશે? 4 વધે અહીંયા 10, 3 ઉપર 2, અહીંયા 2 માં 2 જાય તો 0. હવે શૂન્ય મૂકો તો 40, તો 13 તરી 39 કેટલા વધ્યા? 1. ફરી 1 શૂન્ય મૂકીએ તો 10, તો ભાગમાં ચાલ્યાની શૂન્ય, બીજી 1 શૂન્ય મૂકીએ તો 100. એટલે 13 એકાના ઘડિયામાં 100 થી વધવા ન જોઈએ. એટલે 13 સિત્તા 91 તો કેટલા વધશે? 9. શૂન્ય ઉતારો, બાદબાકી કરતું જવાનું. શૂન્ય ઉતારી તો 90, એટલે 13 6 78. હવે વધશે 10 કોલો અહીંયા 8, 10 માંથી 8 જાય તો 2, 8 માંથી 7 જાય તો 1. ફરી શૂન્ય ઉતારો 120, એટલે 13 9 117 તો શેષ વધી 3. હવે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અંશમાં 3 હતા, એટલે કે અહીંયા જે 3 હતા એ અહીંયા રિપીટ થયા, એટલે શેષનું પુનરાવર્તન થાય છે. તો લખવાનું કે શેષનું પુનરાવર્તન થાય છે. એટલે શેષનું પુનરાવર્તન થાય છે માટે આપણે કહી શકીએ કે 3/13 બરાબર 0.230 769. હવે આ જ અંકોનું ફરી વખત પુનરાવર્તન થશે, એટલે આ અંકો આ રીતે ફરી વખત આવશે, શેષનું પુનરાવર્તન થાય છે. એટલે તો અહીંયા લખીશું, ઉપર બાર કરી દઈશું. તો લખવાનું કે જે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. હવે પાંચમો એક દાખલો જોઈએ. 2/11, 2/11 તો 2 ને 11 વડે ભાગીએ. ભાગના ચલાની શૂન્ય, 11 એકા 11, 9 વધે તો 11 8 88, અહીંયા 2 વધશે. એટલે મિત્રો તમે જોઈ શકો છો શેષ 2 નું પુનરાવર્તન થઈ ગયું. અહીંયા લખીશું શેષનું પુનરાવર્તન થાય છે માટે 2/11 બરાબર 0.1818 એમ આવે. એટલે કે અહીંયા 18 નું પુનરાવર્તન થાય, એટલે 18 ઉપર શું કરી દઈશું? 12. લખવાનું માટે જે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. મિત્ર આપણી નોટબુકમાં નોંધી લઈશું. દાખલા નંબર 6. 329/400. 329 ને 400 વડે ભાગાકાર કરીએ ચારસો કરતા 329 નાના છે એટલે ભાગના ચાલ્યાની શું આવશે? પોઈન્ટ મૂકીને 0 મૂકીએ તો 3290, તો 400 ના ઘડિયામાં 3290 થી વધવા ન જોઈએ, એટલે 400 8 કેટલા આવશે? 3200. શૂન્ય એમ નવ, 9 એમ 9,
आ जीरो जीरो थी जैसे पाची सुन मुकीने उतारो एटले 400 गुणिया 2 एटले 800 तो केटला बाद बाकी थी वच्चे 100 फरी शून्य मुकी अने शून्य उतारो तो 1000 એટલે કે 400 ગુણ્યા 2 એટલે કે 800 તો કેટલા વધે 200 ફરી શૂન મૂકીને ઉતારીએ તો 2000 તો 400 ના ગણ્યામાં 2000 એટલે કે 450 કેટલા થઈ જાય 2000 એટલે કે બાદ બાકીથી આવી જશે 0 એટલે આ રીતે મિત્રો આપણને શેષ 0 મળી ગઈ એટલે 329 છેદમાં 400 બરાબર જવાબ મળ્યો 0.8225 એટલે શાંત દશાંશ અભિવ્યક્તિ છે જે શાંત દશાંશ અભિવ્યક્તિ છે જે શાંત દશાંશ અભિવ્યક્તિ છે હવે આ જ પ્રકારના બીજા કેટલાક દાખલા આપણે હોમવર્કમાં આપીએ છીએ તમને એટલે આજની આ રીત મુજબનું હોમવર્ક લખી લો એમાં પહેલો દાખલો છે 121 છેદમાં 400 બીજો દાખલો 5 છેદમાં 13 ત્રીજો દાખલો 71 છેદમાં 125 ચોથો દાખલો 25 છેદમાં 8 પાંચમો દાખલો 37 છેદમાં 60 અને છઠ્ઠો દાખલો 29/12 એટલે આ 6 દાખલા તમારે આ જ પદ્ધતિ મુજબ કે નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો એ મુજબના આ 6 દાખલા હોમવર્કમાં ગણવાના રહેશે લખી નાખો મિત્રો